विद्यार्थी मित्रों केम छो? मजा माने धोरण त्रण मा अने आजना गुजरातीना लेक्चर मा हूँ तमारा बद्दानु स्वागत करूँ छू। तो स्टूडेंट्स तमने बद्दाने वेलकम। चलो स्टूडेंट्स आपणे आपणा लेक्चरनी शुरुआत करिए। तो बद्दा स्टूडेंट्स छे ए लेक्चरनी शुरुआत करवा माटे रेडी? આજે આપણે શું કરવાનું છે તમને બધાને ખબર છે? આજે આપણે રિવિઝન કરવાનું છે, બરાબર? શેનું રિવિઝન કરવાનું છે? પાઠ 6 અને 7 નું રિવિઝન કરવાનું છે, બરાબર? ચલો તો બધા સ્ટુડન્ટ્સ છે રેડી છે, હવે પાઠ 6 અને 7 માં શેનું રિવિઝન કરવાનું છે ખ્યાલ છે તમને લોકોને? મેં તમને ગઈકાલે કીધું હતું કે આપણે શેનું રિવિઝન કરવાનું છે, બરાબર ને? તો તમને યાદ જ હશે અત્યાર સુધી આપણે શેનું શેનું રિવિઝન કર્યું છે? વિકલ્પો, ખાલી જગ્યા અને ખરા ખોટા, બરાબર? આ ત્રણ વસ્તુનું તો આપણું રિવિઝન થઈ ગયું, હવે રિવિઝન પેપર સ્ટાઇલ મુજબ શું બાકી છે? હા, સવાલ જવાબ બાકી છે, રાઈટ? આજે આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એક એક વાક્યમાં એ આપણે કરવાનું છે, એટલે કે પ્રશ્નોના જવાબ કરવાના છે, ઓકે? સવાલ જવાબ કરવાના છે। તો બધા સ્ટુડન્ટ્સ છે એ રેડી છે સવાલ જવાબ કરવા માટે? મને લાગે છે કે મારા બધા સ્ટુડન્ટ્સ છે એ સવાલ જવાબ કરવા માટે રેડી છે, રાઈટ? ચલો તો હવે લખવા માટે બધાને બુક અને પેન્સિલની જરૂર પડે છે, તો બધા સ્ટુડન્ટ્સ છે એ બુક અને પેન્સિલ લઈ લેશે, હું તમારા બધાનો વેઇટ કરું છું, ઓકે? ચલો ફટાફટ લઈ લેજો। વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન। ચલો મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સે બુક અને પેન્સિલ લઈ લીધી છે, બરાબર? તો હવે આપણે રિવિઝન સ્ટાર્ટ કરીએ, રેડી ને બધા? ચલો તો હવે બધા સ્ટુડન્ટ્સ છે એ લખવા માટે રેડી ને? સૌથી પહેલાં તમારે સમજવાનું છે અને પછી લખવાનું છે, ઓકે? ચલો પહેલો સવાલ શું છે? બતકીએ સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા? કેટલા ઈંડા મૂક્યા સ્ટુડન્ટ્સ બતકીએ સુરક્ષિત જગ્યાએ? ખ્યાલ છે તમને લોકોને? હા, બતકીએ સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા, બરાબર ને? કેટલા ઈંડા મૂક્યા હતા સુરક્ષિત જગ્યાએ? 4 ઈંડા। તો આ સવાલનો જવાબ શું આવશે? બતકીએ સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા। સ્ટુડન્ટ્સ તમારે બધાએ વ્યવસ્થિત રીતે સવાલોના જવાબ લખવાના છે, એક શબ્દમાં જવાબ કોઈ નહીં લખે, બરાબર? હું માર્ક્સ કાપી લઈશ, આખા વાક્યમાં જ જવાબ તમારે બધાએ લખવાના છે, ઓકે? જુઓ શું છે જવાબ, હજુ એકવાર રિપીટ કરું છું, પછી તમારે તમારી બુકમાં લખવાનું છે, ઓકે? ચલો, બતકીએ સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા। બતકીએ સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા, બરાબર? ચલો ફરીથી નંબર 1 કરીને લખો, બતકીએ સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા? જવાબ
बतकीए सुरक्षित जग्याए चार ईंडा मुक्या। बराबर। हवे आपणे जोईए बीजू, बतकी बधा बच्चाने शुं शीखववा लई गई, શું શીખવવા લઈ ગઈ? સ્ટુડન્ટ્સ જુઓ તો વિચારો, તમને બધાને ખબર જ છે, કારણ કે મારા બધા સ્ટુડન્ટ્સે બહુ સરસ રીતે આ પાઠ સમજ્યો છે, બરાબર ને? તો ચલો તમે જ મને આન્સર આપો કે બતકી બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ? બતકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ, શું જવાબ આવશે? બતકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ, સાચી વાત છે ને? બતકી છે એ પોતાના બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ હતી? તરતા શીખવવા જ લઈ ગઈ હતી ને? તો ચલો બધા બુકમાં લખો, નંબર બે કરીને બતકી બધા બચ્ચાને, મિસે જેવી રીતે લખ્યું છે સ્ટુડન્ટ્સ એવી જ રીતે તમારે લખવાનું છે, સારા અક્ષરે ને એકદમ સરસ, કે જેથી તમને વાંચવાની બહુ મજા આવે, બરાબર? બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ, શું શીખવવા લઈ ગઈ? જવાબ, બતકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ, બતકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ। બતકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ। ઓકે, સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? તો હવે આપણે આગળ વધીએ, જોઈએ ત્રીજો સવાલ। પાંચમું ઈંડું કોનું હતું? ચલો વિચારો અને જવાબ આપો કે પાંચમું ઈંડું કોનું હતું, કોનું હતું? સ્ટુડન્ટ્સ વિચારો। કોનું હતું? રાજહંસનું। તો જવાબ શું આવશે? પાંચમું ઈંડું રાજહંસનું હતું, બરાબર? શું જવાબ આવશે સ્ટુડન્ટ્સ? પાંચમું ઈંડું રાજહંસનું હતું, રાઈટ? ચલો લખો બધા નંબર ત્રણ કરીને, પાંચમું ઈંડું કોનું હતું? પાંચમું ઈંડું કોનું હતું? જવાબ, પાંચમું ઈંડું રાજહંસનું હતું, પાંચમું ઈંડું રાજહંસનું હતું। ઓકે, લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને?
હું રિપીટ કરું છું, જેને બાકી હોય એ લખી નાખશે. પાંચમું ઈંડું કોનું હતું? જવાબ, પાંચમું ઈંડું રાજહંસનું હતું. પાંચમું ઈંડું રાજહંસનું હતું. ચલો આગળ. હવે ચોથો સવાલ, કદરૂપુ બતક ખરેખર શું હતો? કદરૂપુ બતક ખરેખર શું હતો? જવાબ, કદરૂપુ બતક ખરેખર શું હતો સ્ટુડન્ટ્સ? રાજહંસ. બરાબર ને? શું હતો? રાજહંસ. તો શું જવાબ આવશે? કદરૂપુ બતક ખરેખર રાજહંસ હતો. કદરૂપુ બતક ખરેખર રાજહંસ હતો. બરાબર. ચલો હવે બધા બુકમાં લખશે નંબર 4 કરીને, કદરૂપુ બતક ખરેખર શું હતો? પ્રશ્નાર્થ ચિહ્ન. કદરૂપુ બતક ખરેખર રાજહંસ હતો. કદરૂપુ બતક ખરેખર રાજહંસ હતો. બરાબર. સમજાયું બધા સ્ટુડન્ટ્સને? સમજાઈ ગયું ને? રિપીટ કરું છું, જેને બાકી હોય એ લખી નાખશે. નંબર 4, કદરૂપુ બતક ખરેખર શું હતો? જવાબ, કદરૂપુ બતક ખરેખર રાજહંસ હતો. કદરૂપુ બતક ખરેખર રાજહંસ હતો. બરાબર. લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? હવે જોઈએ આપણે નંબર 5. બતક માતાને ખબર કેમ ન પડી? જો જે માતા બતક છે એને કેમ ન ખબર પડી કે આ ઈંડું કોનું છે? તો એનો જવાબ તો તમને બધાને ખબર છે એવું મને લાગે છે. ખબર છે ને બધાને? પાઠ સમજ્યા છો તમે લોકો, એટલે હવે તો આવડવું જ જોઈએ, રાઈટ? બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા. બરાબર. કારણ કે બધા ઈંડા એક સરખા હતા. ચલો હવે નંબર 5 કરીને લખો બુકમાં. 5, બતક માતાને ખબર કેમ ન પડી? બતક માતાને ખબર કેમ ન પડી? જવાબ,
बतक माता ने खबर न पड़ी कारण के बधा ईंडा एक सरखा हता बधा ईंडा एक सरखा हता कारण के बधा ईंडा एक सरखा हता। पांचमू रिपीट करी जाऊं छू, बराबर। बतक माता ने खबर केम न पड़ी? जवाब, बतक माता ने खबर न पड़ी कारण के बधा ईंडा एक सरखा हता। कारण के बधा ईंडा एक सरखा हता। बराबर लखाई गयु बधा स्टूडेंट्स ने? लखाई गयु ने? जो અહીંયા આપણા પાઠ 6ના સવાલ જવાબ પૂરા. હવે પાઠ 7ના સવાલ જવાબ લઈએ આપણે. રેડી ને બધા સ્ટુડન્ટ્સ? રેડી? ચલો, શું છે પાઠ 7નો પહેલો સવાલ? હનુમાનના માતા પિતાનું નામ શું હતું? સાવ ઇઝી સવાલ છે અને એનો જવાબ પણ એકદમ ઇઝી છે કે હનુમાનના માતા પિતાનું નામ શું હતું? શું હતું સ્ટુડન્ટ્સ, યાદ કરો. ચલો, આપણે થોડા ટાઈમ પહેલાં જ પાઠ સમજ્યો છે ને? શું આવશે? તો કે હનુમાનની માતાનું નામ અંજની અને પિતાજીનું નામ કેસરી હતું. બરાબર, શું હતું નામ? તો કે માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી. બરાબર, ચલો તો હવે બુકમાં લખો પાઠ 7 નંબર 1 કરીને હનુમાનના માતા પિતાનું નામ, હનુમાનના માતા પિતાનું નામ શું હતું? શું હતું? લખો જવાબ. હનુમાનના માતાનું નામ અંજની અને પિતાજીનું નામ કેસરી હતું. પિતાજીનું નામ કેસરી હતું. હનુમાનની માતાનું નામ અંજની અને પિતાજીનું નામ કેસરી હતું. હનુમાનની માતાનું નામ અંજની અને પિતાજીનું નામ કેસરી હતું. લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? લખાઈ ગયું ને? ચલો હવે બીજો સવાલ. માતાએ હનુમાનને જંગલમાંથી શું લઈ આવવા કહ્યું? જો જંગલમાંથી શું લાવવાનું કહ્યું હતું, ખ્યાલ છે ને તમને લોકોને? શું કીધું હતું? થોડા પાકા ફળ લઈ આવવાનું કીધું હતું. તો શું જવાબ આવશે? માતાએ હનુમાનને જંગલમાંથી થોડા પાકા ફળ લઈ આવવા કહ્યું. માતાએ
હનુમાનને જંગલમાંથી થોડા પાકા ફળ લઈ આવવા કહ્યું, બરાબર ને? તો ચલો હવે બુકમાં લખો નંબર 2 કરીને, માતાએ હનુમાનને જંગલમાંથી શું લઈ આવવા કહ્યું? જવાબ, માતાએ હનુમાનને જંગલમાંથી થોડા પાકા ફળ લઈ આવવા કહ્યું. જંગલમાંથી થોડા પાકા ફળ લઈ આવવા કહ્યું. માતાએ હનુમાનને જંગલમાંથી થોડા પાકા ફળ લઈ આવવા કહ્યું. લખો નંબર 2 કરીને જેને બાકી હોય એ સ્ટુડન્ટ્સ. માતાએ હનુમાનને જંગલમાંથી શું લઈ આવવા કહ્યું? શું લઈ આવવા કહ્યું? જવાબ, માતાએ જંગલમાંથી થોડા પાકા ફળ લઈ આવવા કહ્યું. થોડા પાકા ફળ લઈ આવવા કહ્યું. બરાબર સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? લખાઈ ગયું? ચલો તો હવે આપણે આગળ જોઈએ નંબર 3. હનુમાન શું પકડે તો તેમનાથી મોટા થવાય? હનુમાન શું પકડે તો તેમનાથી મોટા થવાય? જમણા હાથનો અંગૂઠો. તો શું આવશે જવાબ? તો હનુમાન જમણા હાથનો અંગૂઠો પકડે તો તેમનાથી મોટા થવાય. ચલો લખો નંબર 3 કરીને, હનુમાન શું પકડે તો તેમનાથી મોટા થવાય? જવાબ લખો, હનુમાન જમણા હાથનો અંગૂઠો પકડે તો તેમનાથી મોટા થવાય. તેમનાથી મોટા થવાય. હનુમાન જમણા હાથનો અંગૂઠો પકડે તો તેમનાથી મોટા થવાય. બરાબર, રિપીટ કરું છું. હનુમાન જમણા હાથનો અંગૂઠો પકડે તો તેમનાથી મોટા થવાય. તેમનાથી
મોટા થવાય. ચલો નંબર 4, હનુમાન શું પકડે તો તેમનાથી નાના થવાય? યાદ આવ્યું બધાને? ટચલી આંગળી, બરાબર ને? હનુમાન ટચલી આંગળી પકડે તો તેમનાથી નાના થવાય. ચલો તો લખો બધા બુકમાં નંબર 4 કરીને, હનુમાન શું પકડે તો તેમનાથી નાના થવાય. જવાબ લખો, હનુમાન ટચલી આંગળી પકડે તો તેમનાથી નાના થવાય. હનુમાન ટચલી આંગળી પકડે તો તેમનાથી નાના થવાય. સમજાય છે બધા સ્ટુડન્ટ્સને? નંબર 4 લખો બુકમાં, હનુમાન ટચલી આંગળી પકડે તો તેમનાથી નાના થવાય. હનુમાન ટચલી આંગળી પકડે તો તેમનાથી નાના થવાય, બરાબર? ચલો હવે નેક્સ્ટ 5મું, હનુમાન વાનરનો શો અર્થ સમજાવે છે? જુઓ, જ્યારે રાવણ છે એ કહે છે કે વાનર એમ, તો એનો અર્થ જે છે એ હનુમાન શું સમજાવે છે? તમને બધાને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ? ખ્યાલ હશે, કારણ કે બધા સ્ટુડન્ટ્સે પાઠ સમજ્યો છે, બરાબર? ચલો, હનુમાન તો વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય, બરાબર? એટલે એનો અર્થ શું થાય? થોડો મનુષ્ય, એવો અર્થ સમજાવે છે, બરાબર? હનુમાન વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય, થોડો મનુષ્ય એવો અર્થ સમજાવે છે. ચલો બધા છે એ લખી નાખો. નંબર 5 કરીને, હનુમાન વાનરનો શો અર્થ સમજાવે છે? જવાબ, હનુમાન વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય, થોડો મનુષ્ય એવો અર્થ સમજાવે છે. થોડો મનુષ્ય એવો અર્થ સમજાવે છે. હનુમાન વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય, થોડો મનુષ્ય એવો અર્થ સમજાવે છે. સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? હું હજુ એક વાર રિપીટ કરું છું, જે સ્ટુડન્ટ્સને બાકી હોય એ લખી નાખશે. નંબર 5, હનુમાન વાનરનો શો અર્થ સમજાવે છે? જવાબ, હનુમાન વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય, થોડો મનુષ્ય એવો અર્થ સમજાવે છે, બરાબર? તો આજે આપણે શું કર્યું સ્ટુડન્ટ્સ? આજે આપણે પાઠ 6 અને પાઠ 7ના ક્વેશ્ચન આન્સર કર્યા, બરાબર? હવે તમારે બધાએ ઘરે ખૂબ જ પ્રેક્ટિસ કરવાની છે, રીડિંગ કરવાનું છે, લર્ન કરવાનું છે, લખવાનું છે, બરાબર? અને આ બધા સવાલ જવાબ, વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા,
આ બધું તમારે લર્ન કરવાનું છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આખું રિવિઝન કરી નાખશું. ઓકે, થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બધા સ્ટુડન્ટ્સને ખુદા હાફિઝ, બાય બાય, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ. બાય બાય સ્ટુડન્ટ્સ.